भारतीय किसान संघनी सामान्य बैठक आजे मळी हती, जेमां खास करीने कृषि कायदाना विरोधमां आगामी 8मी तारीखे कार्यक्रम योजाशे तेनी तैयारीना भागरूपे आजे बैठक योजाई हती। आ उपरांत हालमां वरसाद खेंचाता खेडूतो मुश्किल परिस्थितिमां मुकाया छे, त्यारे मुख्यमंत्री किसान सहाय योजना हेठळ खेडूतोने सहाय चूकवानी मांगणी साथे आगामी दिवसोमां पण वहीवटीतंत्रने आवेदनपत्र पाठववामां आवशे, તેમ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી બરડિયાએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। મારું નામ શિવજી એમ બરડિયા અને ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી કચ્છ જિલ્લા। આજની બેઠક છે ને અમારી, આમ તો રૂટિંગ બેઠક છે, દર મહિને રૂટિંગ બેઠક મળતી હોય છે, પણ આજની બેઠકમાં વિશેષ ચર્ચા જે થઈ છે એ 8મી તારીખે જે કાર્યક્રમ છે, રાષ્ટ્રીય લેવલનો આખો કાર્યક્રમ છે, અને જે 3 કાયદા કૃષિ કાયદા કેન્દ્ર સરકાર લઈ આવી છે એના અનુસંધાને આખા દેશની અંદર 400 જિલ્લાની અંદર આ કાર્યક્રમ થવાનો છે, એમાં આપણા કચ્છ જિલ્લાની અંદર પણ આ કાર્યક્રમ થવાનો છે। એટલે એ કાર્યક્રમ જે કાયદા લઈ આવી છે, માત્ર વાતો થાય છે, અમારી પહેલાંથી જ માંગણી છે કે ભાઈ જે MSP છે એને કાયદામાં જોગવાઈ કરો। હજી સુધી MSPને આ કાયદામાં જોગવાઈ કરી નથી, એટલે એના અનુસંધાને ધરણાનો કાર્યક્રમ છે। હવે આના જ અનુસંધાને બીજો એક 4 તારીખે અમારો એક કાર્યક્રમ છે, તમામ તાલુકા મથકો ઉપર તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર અપાશે। એમાં અમારો વિષય એ છે કે જે હમણાં વરસાદ ખેંચાણી અને સરકારશ્રીનું પરિપત્ર છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, હવે 2 વરસાદ વચ્ચેનો ગાળો છે ને એ 35 દિવસનો છે દરેક તાલુકાની અંદર, હજી પણ ઘણા તાલુકાની અંદર તો વરસાદ થઈ પણ નથી, લખપત અને અબડાસાની વાત કરીએ તો એના અનુસંધાને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ કચ્છના ખેડૂતો એના ક્રાઇટેરિયામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે એ ખેડૂતોને ચૂકવી દેવું જોઈએ, એના માટે માંગણી આમ તો અમારે કરવી ન જોઈએ, કારણ કે એમને રૂપાળી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી એમને છે ને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નવી જાહેરાત કરી, અને બીજું કે એ જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ ક્રાઇટેરિયાની અંદર કચ્છના ખેડૂતો આવે છે કે 4 હેક્ટરની મર્યાદા છે, અને અત્યારે છે ને 66% વધારે નુકસાન થઈ ચૂક્યું છે, એટલે એક હેક્ટરે 25,000 રૂપિયા ચૂકવવાના થાય છે। તો આપના માધ્યમથી સરકાર અને તંત્રને હું કહેવા માગું છું કે આપે જાહેરાત કરી છે, આપણી જાહેરાત છે ને ક્રાઇટેરિયામાં અમે આવીએ છીએ, તો કચ્છના ખેડૂતોનો અત્યારે છે ને આ વરસાદથી એક એરંડા અને પશુપાલનને થોડું ઘણું રાહત થશે એ બીજા નંબરનો પ્રશ્ન છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે, કપાસ છે, એરંડા છે, તલ છે, જે રોકડિયાઓ પાક છે, બકાલો છે, એ અત્યારે છે ને તંદન વરસાદ ખેંચાવવાના કારણે આપણી કચ્છ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, 1000 ફૂટ ઉપરથી પાણી ખેંચીએ છીએ, 4000 TDSનું પાણી થઈ ગયું છે, એટલે અત્યારે પાક એને સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, એટલે રવિ પાકને એક ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે, આનાથી કાંઈ ખેડૂતો વરસમાં નથી પડવાના 1 લાખ રૂપિયા, આજ 1 લાખ રૂપિયાનું શું મળે છે એ આપણે સમજી શકીએ એવી બાબત છે, પણ એક પ્રોત્સાહન મળી રહે અને સરકારે જાહેરાત કરી છે, તો મને એમ લાગે છે કે સરકારને આમાં વિલંબ ન કરવો જોઈએ, અને જો વિલંબ કરશે તો આગામી દિવસોમાં, હજી તો 4 તારીખે માત્ર આવેદનપત્ર આપવાની વાત છે, પણ આગામી દિવસોમાં જો વિલંબ કરશે તો આના અનુસંધાને કાર્યક્રમો વિવિધ આપવાની પણ ફરજ પડશે। અને મુખ્ય બાબત જે છે આજે બેઠકની અંદર જે ચર્ચા થઈ છે કે 3475 કરોડ રૂપિયાની હમણાં જ 2-2.5 મહિના પહેલાં સરકારે જાહેરાત કરી વધારાના પાણી માટે, આજની તારીખ સુધી એની વહીવટી મંજૂરી નથી અપાણી, એની કંઈ ચર્ચા નથી થતી, માત્ર એક કિસાન સંઘ અને અન્ય લોકો જે એક વાત કરતા હતા એક વાત બંધ કરાવવા માટેની જાહેરાત થઈ હોય એવું અત્યારે મને લાગે છે, અને આપના માધ્યમથી સરકારને કહું છું જો આમાં વહીવટી મંજૂરીની ચર્ચા થઈ હોય, આમાં કાંઈ આગળ કાર્યવાહી થઈ હોય તો અમે સંગઠને આપને અનેક વખત છે ને આપના માધ્યમથી અમે એમને મોકલાવ્યા છે આવેદનપત્ર, આજ સુધી એનો મુખ્યમંત્રીશ્રી કે કોઈ મંત્રીઓ કે ધારાસભ્યે જવાબ પણ નથી આપ્યો, એટલે તાત્કાલિક એની એમને જો ગતિવિધિ કરી હોય તો જાણ કરવી જોઈએ, નકે આગામી દિવસોમાં અંદર વિવિધ આખી કચ્છની પ્રજાને વિવિધ સંગઠનોને સાથે રાખીને હવે છે ને કચ્છ માટે એક છે ને મરણ જીવનના ઝોલા વચ્ચે અત્યારે ખેડૂતો જીવી રહ્યા છે, ખેતરમાં પાણી ઘરેથી ભરીને લઈ જાય આવી પરિસ્થિતિ છે ખેડૂતોની, એટલે હવે છે ને સરહદ આખી સૂની થઈ રહી છે, સરહદનો મોટો ઇસ્યુ છે, સરહદ આખી છે ને રાષ્ટ્રની જ્યારે વાત કરીએ, અમારું સંગઠન છે ને એક રાષ્ટ્રને જોડાયેલું સંગઠન છે, અત્યારે એક રાષ્ટ્રનો મોટો ચિંતા છે, એટલે તાત્કાલિક ધોરણે 3475 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે અને વધારાના પાણી માટેની જે 2006માં હાલના વડાપ્રધાન એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જાહેરાત કરી છે વહીવટી મંજૂરી, તો ત્યારે સમજી લો સિદ્ધાંતિક મંજૂરી તો મળી ગઈ હતી, આ સિદ્ધાંતિક મંજૂરીની મને લાગે જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી આ 3જી વખત જાહેરાત થઈ છે, 2007માં થઈ, 2012માં થઈ, 2017માં થઈ, દરેક જ્યારે ચૂંટણી વિધાનસભા આવે ત્યારે એમ કે ભાઈ હવે 2017માં કીધું હતું કે 2022 સુધી સમગ્ર કચ્છને પાણી નર્મદાનું મળી જશે, આજે ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે, રાપર અને ભચાઉ 2 તાલુકાની અંદર પણ આજની તારીખમાં જે નિયમિત પાણીની કેનાલ છે એ પણ મોડકુવા નથી પહોંચી, એ 2,85,000 હેક્ટરની અંદર નિયમિત પાણી પહોંચવાનું છે, આજની તારીખમાં હું દાવા સાથે કહું છું કે 1 પણ એકરની અંદર કાયદેસર પાણી પહોંચતું નથી, પાણી લઈ જાય છે એ ખેડૂતો એની પોતાના 100 ખર્ચે
પોતાના જોખમે ક્યાંય મંડળીઓ નથી બની, કાયદેસરનું ક્યાંય પાણી પહોંચતું નથી. 2,85,000 હેક્ટરની અંદર જે નિયમિત પાણી પહોંચવાનું હતું એ પણ પહોંચતું નથી. એટલે પાણીની બાબતમાં જો કચ્છના ખેડૂતોને હવે જો પાણી નહીં મળે તો મને લાગે કચ્છમાં હવે ખેતી કરવી, આખો સરહદ વિસ્તાર તો હમણાં જ્યારે પ્રવાસ કર્યો ત્યાં ધ્યાન આવ્યું છે, અબડાસા અને લખપત અને માંડવીનો ભાગ અને નખત્રાણા, હવે આખું પાણી ત્યાંથી 4,000-5,000 TDSનું થતું આવે છે અને લોકો ખેતી છોડીને સ્થળાંતર થઈ રહ્યા છે. સારા લોકો ત્યાં રહ્યા નથી એટલે સરહદનો મોટો ઇસ્યુ છે. સામે સામે અનેક કચ્છની અંદર ખેડૂતોને સમસ્યા છે, પવનચક્કી હોય, ટાવર લેનો હોય, એક આખી છે ને દાદાગીરી કરીને દમન ગુજારવા ઉપર ખેડૂતોને દમન ગુજારે છે. એટલે આવી પરિસ્થિતિની અંદર હવે છે ને કચ્છની અંદર ખેતી કરવી મુશ્કેલ છે. એટલે આપના માધ્યમથી સરકાર અને તંત્રને બંનેને કહું છું કે હવે રહેમ રાખો તો સારું, પછી દબાવવાની પણ કંઈક હદ હોય. એટલે હવે છે ને અતિરત થઈ ગયું છે અને ખેડૂતો જ્યારે વિપરશે ને ત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થશે એ તો ભગવાનને ખબર. એટલે આવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે અમારી જે વાત છે એ વાતને અવાજને દબાવો નહીં, અમારી વાતને સાંભળો, અમને બોલાવો. અમે જ્યારે કહેશું ત્યારે આનામાં ઘણ ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અમે કોઈ ભારતીય કિસાન સંઘ કોઈ પક્ષનું નથી, માત્ર ખેડૂતોનું અને રાષ્ટ્રનું હિત કેમ જળવાય એના માટે થઈને આ સંગઠન છે. એટલે અમે જે કંઈ એમાં અહીંયા અમારા સૂચન છે એમાં અમારા સૂચન લ્યો અને આગળ એમાં જે ઘટતું થાય ઘટતું કરીને તાત્કાલિક ધોરણે જે કચ્છના પ્રાણ પ્રશ્ન છે એને વાચા આપવી જોઈએ.